તો ગીર સોમનાથમાં વરસાદી માહોલ છે. સુત્રાપાડા કોડીનારમાં પણ વરસાદ, ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. લોડવા પ્રશ્નવાડા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને સમાચાર પર નજર કરીએ. મહેસાણાથી સમાચાર. કડીમાં સગર્ભા અને બાળકના મોતનો મામલો, બે તબીબો સામે નોંધાઈ છે ફરિયાદ. પારુલ નર્સિંગ હોમમાં બની હતી ઘટના, તબીબની બેદરકારીથી મોત થયું હોવાનો આરોપ. પ્રસવ પીડા ઉપડતા યોગ્ય સમયે તબીબ ના પહોંચ્યા, માતા અને બાળકનું મોત થતા પરિવારમાં રોષ. એક્સપર્ટ ઓપિનિયન મેડિકલ કાઉન્સિલના ઓપિનિયન મેળવતા, આ ઓપિનિયન મુજબ ડૉક્ટર હર્ષિત પટેલ અને એમના ત્યાં કામ કરતા ડૉક્ટર ઇશરત મલેક, જે BAMS ડૉક્ટર છે, આ બંને ડૉક્ટરની બેદરકારીને કારણે દર્દીનું ડિલિવરી દરમિયાન મોત થયાનો અભિપ્રાય આવતા આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે. સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવીને 62.25 લાખની છેતરપિંડી આચરી હોવાની ઘટના છે. અમદાવાદના બોપલમાં સામે આવી ચાવી ઘટના. મહિલાએ સોશિયલ મીડિયા પર ફરિયાદીને મિત્ર બનાવી વિશ્વાસ કેળવ્યો, બાદમાં પોતાના સાગરીતો સાથે મળી ધીરે ધીરે લાખો રૂપિયા પડાવ્યા. બંને વચ્ચે થયેલી ચેટ વાયરલ કરવાની ધમકી પણ આપી. આખરે પોલીસ ફરિયાદ થતા જ ગેંગનો પર્દાફાશ થયો. પોલીસે 5 આરોપી સામે ફરિયાદ નોંધી ઝડપી લીધા, જોકે અન્ય 1 આરોપીની શોધખોળ શરૂ કરી છે. તેના અલગ અલગ મોબાઈલ નંબર અને અકાઉન્ટ્સમાં તેણે ધીરે ધીરે કરીને આ ગુનાની શરૂઆત 12/4/2021 રોજ થઈ અને ત્યારથી લઈને December 2022 સુધીમાં કુલ 62,25,000 જેટલી અમાઉન્ટ તેણે ટ્રાન્સફર કરાવી છે. આ સમગ્ર દરમિયાન તેણે વિશ્વાસ કેળવીને છેતરપિંડી પણ કરેલી છે. અમદાવાદમાં નકલી સાયબર એક્સપર્ટ દ્વારા કરોડો રૂપિયાની ખંડણી કેસમાં સાયબર ક્રાઇમને સફળતા મળી છે. સાયબર ક્રાઇમે પોલીસ કોન્સ્ટેબલ વિનય કથિરિયાની ધરપકડ કરી લીધી. આ પોલીસ જવાન મોબાઈલનો CDR ડેટા નકલી સાયબર એક્સપર્ટને આપીને પૈસા કમાતો હતો. અનેક લોકોના મહત્વના ડેટા નકલી સાયબર એક્સપર્ટને આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. એના ઓફિસમાંથી અમે લોકોએ જ્યારે એને અરેસ્ટ કર્યો ત્યારે એના કોમ્પ્યુટર્સ ને આ તમામ વસ્તુઓ અમે લોકોએ કબજે કરી હતી. એ કમ્પ્યુટર્સનું ડિટેલમાં એનાલિસિસ જ્યારે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે કમ્પ્યુટર્સની અંદરથી અમુક CDRs, જે કોલ ડેટા રેકોર્ડ્સ, જે એના કોમ્પ્યુટરમાંથી મળી આવેલું. આ જે વિનિત કથરિયા જે કોન્સ્ટેબલ છે એ ટેકનિકલ ઓપરેટર તરીકે DCP Zone 5 કચેરીમાં કામ કરતો હતો, જેથી એને એ એક્સેસ હતું કે એ કોઈપણ પ્રકારના CDR જ્યારે મંગાવવામાં આવે તો એના મારફતે ઈમેલ એ કરી શકતો હતો, જેનો એને ફાયદો લઈને અને આ પ્રકારના CDR જે અમિત સિંગ દ્વારા એને કહેવામાં આવતા કે આ નંબરના મારે CDRની જરૂર છે તો એ કાઢી આપતો હતો. ઘણા બધા CDRsનું એને એવું કીધું છે કે અમે મિત્રતામાં મેં આ પ્રકારે શેર કર્યા છે, પણ ધીરે ધીરે એણે દરેક CDRની પાછળ એની જરૂરિયાત મુજબ પૈસા પણ મેળવ્યા છે. કેટલી રકમ છે એ બાબતે અમે લોકો હજુ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે, એના પુરાવા પણ અમે લોકો ભેગા કરી રહ્યા છે. એ જે અમિત સિંગ જે છે એ પોતાની સાયબર સિક્યોરિટીની ઓફિસમાં ઘણા બધા લોકો જોડે સંપર્કમાં હતો, સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા સંપર્કમાં હતો. સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો હતો. 1-2 નહીં 50 થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા. સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગી હતી. દુધરેજ ગામ પાસેથી આવેલા હડકાયા શ્વાને બાળકો સહિત 50 લોકો પર હુમલો કર્યો. સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કર્યું હતું. જોકે હડકાયા શ્વાનને પાલિકાની ટીમે શોધી કાઢ્યું. જોરાવરનગર સુધી પહોંચેલું હડકાયું શ્વાન મૃત હાલતમાં મળી આવ્યું હતું. સુરેન્દ્રનગરમાં એક અડકાયું કૂતરું આવ્યું છે. હકીકતે એ દુધરેજ સાઈડથી ક્યાંયથી આવ્યું હતું, ગામનું કૂતરું નહોતું, પણ એ રોડ પર દોડતા આવી ગયું. આવ્યું એક અડકાયું હતું અને એ રોડ ઉપરના લોકોને પરેશાન કર્યા. હવે એ પરેશાન થયા ને એમાં 30 લોકોને ગાંધી હોસ્પિટલમાં અને 9 લોકો TB હોસ્પિટલમાં સારવાર માટે ગયા અને એટલે 39 લોકોને પડ્યું. મારા દીકરાને ઘેડે છે,
મારા દીકરા નીચે ઉતરતો મેળા સામે મેદાન છે, અહીંયા કૂતરું ખડકાયું કૂતરું છે, કરડ્યું છે અને માસ્ક પણ કાઢીને આપ્યું છે. સારવાર માટે અત્યારે અમે ગાંધી હોસ્પિટલમાં આવ્યા છીએ. મારા દીકરાને નહીં પણ નાના નાના બચ્ચા 10 થી 15 છોકરાઓ છે, પછી મોટા 10-12 જણા છે, એમ કરીને 25-30 જણાને કૂતરું હડકાયું કરેલ છે. જે કૂતરું કરેલો છે એ પૈકીના 30 દર્દીઓ ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા અને 6 દર્દીઓ સીયુસા મેડિકલ કોલેજમાં સારવાર માટે ગયેલા, જેને જરૂરી પ્રાથમિક સારવાર ઇન્જેક્શનો આપી ઘરે રજા આપેલ છે. દરેક દર્દી હાલ સપાન સારી સ્થિતિમાં છે અને કોઈ પ્રોબ્લેમ છે નથી એવું મારા ધ્યાનમાં છે. અમદાવાદમાં સ્પા સંચાલકની દાદાગીરી, મહિલાને માર મારતો સીસીટીવીમાં સામે આવ્યો છે. સિંધુ ભવન રોડ પરના ગેલેક્સી સ્પાનો બનાવ છે. સ્પા સંચાલક એક મહિલાને માર માર્યો. ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં ગેલેક્સી સ્પાનો બનાવ, મોહસિન નામના સંચાલકે મહિલાને માર માર્યો. સુરતમાં બેફામ નબીરાઓનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ડિંડોલીમાં હાથમાં ખંજર લઈને નાચતા દેખાયા નબીરા. ડીજેના તાલે ઝૂમતા દેખાયા નબીરાઓ. વિડીયો વાયરલ થતા ઉઠી રહ્યા છે અનેક સવાલો. નબીરાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ભાવનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. નેસવડ ગામમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, ગામમાં દેશી દારૂના દ્રશ્યો સામે આવ્યા. ગામના લોકોએ પોલીસ પર કર્યા છે આક્ષેપો. પોલીસ પણ બુટલેગરો સાથે મળેલી હોવાનો આક્ષેપ. મોરબીના માળિયા મિયાણાના વવાણિયા ગામે મીઠા વેચાણનું કૌભાંડ ઝડપાયું. ખાનગી કંપનીના નામે પેકિંગ કરી મીઠાનું વેચાણ કરતા હતા. જયદીપ કેમ ફ્રૂટ નામના કારખાનામાં ખાનગી કંપનીના નામે આરોપી મીઠું વેચતો હતો. કાનજી નારણભાઈ ચાવ નામનો આરોપી કૌભાંડ આચરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તપાસ દરમિયાન તાજા શક્તિની 65,000 ખાલી બેગ પણ કબજે કરી છે. આરોપી કેટલા સમયથી આ પ્રકારે કૌભાંડ આચરતો હતો તે અંગે તપાસ કરવામાં આવશે. રાજકોટ